जय स्वामीनारायण। पहला लेक्चर में आपने लो सोलर थर्मल पावर जनरेशन से माहिती लीधी हती, जेमा टेम्परेचर छे जे वर्किंग टेम्परेचर छे जो 100 सेल्सियस अथवा तो 100 सेल्सियस थी ओछू होय तो एवा संजोगोमां तमारे लो टेम्परेचर थर्मल पावर जनरेशन बाय यूजिंग फ्लेट पैनल फ्लेट प्लेट कलेक्टर अने सोलर पोन બંને વિશેની આપણે માહિતી લીધી ફિગરમાં જોયું। આજનો આ લેક્ચરનો આપણો ટોપિક છે મીડિયમ ટેમ્પરેચર સોલર થર્મલ પાવર જનરેશન અને હાઈ ટેમ્પરેચર સોલર પાવર જનરેશન। મીડિયમ ટેમ્પરેચર એટલે કે જેનું વર્કિંગ મીડિયમ અથવા તો વર્કિંગ ટેમ્પરેચર મેઇનલી 150 ટુ 300 સેલ્સિયસની વચ્ચે હોય, 150 થી 300 ની વચ્ચે જેનું ટેમ્પરેચર રહેતું વર્કિંગ ટેમ્પરેચર, એવા દરેક ટેમ્પરેચર માટે આ સોલર પાવર જનરેશન થિયરી લાગુ પડશે। લો પાવર જનરેશન જે હતું એમાં બે પ્રકારનો ફ્લેટ પ્લેટ કલેક્ટરનો યુઝ કરતા હતા। અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે અહીંયા આપણે કયું કલેક્ટર યુઝ કરેલું છે તો પેરાબોલિક ટ્રફ કલેક્ટર, ક્લિયર, વિચ ઇઝ ધી લાઈન ફોકસિંગ કલેક્ટર, જે લાઇન ફોકસિંગ કલેક્ટર છે। પેરાબોલિક ટ્રફ કલેક્ટરનો યુઝ કરેલો છે। ટ્રફ એટલે તમને યાદ હશે કે નોર્મલ એક પીપ હોય, પીપને જ્યારે તમે સેન્ટરમાંથી કટ કરો છો ત્યારે એક શેપ બને છે, ક્લિયર, જેને આપણે ટ્રફ તરીકે ઓળખીએ છીએ। હવે જે એની અંદરની સપાટી છે, એ ટ્રફની જે અંદરની સપાટી છે અને રિફ્લેક્ટિંગ મટીરિયલથી પેસ્ટ એની એ સપાટી ઉપર અથવા એ સરફેસ ઉપર રિફ્લેક્ટિંગ મટીરિયલ તમારે પેસ્ટ કરવાનું છે, જેમાં મેઇનલી તમે એલ્યુમિનિયમની શીટ લઈ શકો છો, ક્લિયર। જે બી રેડિયેશન આવશે એ રેડિયેશન એ રિફ્લેક્ટિંગ મટીરિયલ સાથે પેલા રિફ્લેક્ટિંગ મટીરિયલના કારણે રિફ્લેક્ટ થશે, એ કારણ કે રેડિયેશન આવે છે। રેડિયેશન રિફ્લેક્ટ થઈને પછી તમારી જે સેન્ટરમાં રાખેલી એબ્ઝોર્બર પ્લેટ છે એને મળે છે, તો એબ્ઝોર્બર પાઇપને મળે છે। એબ્ઝોર્બર શું કરે છે, એ રેડિયેશનને એબ્ઝોર્બ કરી લે છે અને જે બી પોતાની હીટ એનર્જી છે એ એની અંદર રાખેલી સ્ટીલની પાઇપમાંથી જે બી વર્કિંગ ફ્લુઇડ, અહીંયા આપણે વોટર લઈ શકીએ છીએ, તો જે બી પાણી ફ્લો થતું છે પાણીને પોતાની ઉષ્મા આપી દે છે અને પાણીને ખૂબ બનાવે છે, ગરમ બનાવે છે, હોટ વોટર। એ હોટ વોટર સ્ટોરેજ ટેન્કમાં આપણે શું કરીએ છીએ, સ્ટોર કરીએ છીએ। સિમ્પલ પેરાબોલિક ટ્રફ કલેક્ટર, એલ્યુમિનિયમની શીટ, રિફ્લેક્ટિંગ શીટ, કારણ કે મેઇનલી કયા સિદ્ધાંત ઉપર કાર્ય છે, રિફ્લેક્ટિંગ પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે, પરાવર્તન, ક્લિયર। રેડિયેશન આવે છે શીટ સાથે, શીટ પર કેન્દ્રિત થાય છે, શીટથી રિફ્લેક્ટ થાય છે અને પછી પર્ટિક્યુલર જે બી લાઇન રાખેલી હોય છે, અહીંયા આપણે ટ્યુબ્સ રાખેલી છે, સ્ટીલની ટ્યુબ જેને એબ્ઝોર્બર કહીએ છીએ, એની અંદર બીજી જ કેટલી ટ્યુબ્સ રાખેલી છે, ક્લિયર, જેમાંથી આપણે ફ્લુઇડ પસાર કરીએ છીએ। પહેલી ટ્યુબ છે, એની અંદર આ નાની બીજી ટ્યુબ છે, ક્લિયર, એની ઉપરનું બ્લેક સરફેસથી પેન્ટ કરવામાં આવે છે, જેથી રેડિયેશન મેક્સિમમ આપણને મળી રહે, હીટ એનર્જી વધારે ગેઇન કરે, રેડિયેશન આવ્યું રિફ્લેક્ટ થશે, રિફ્લેક્ટ થઈને એબ્ઝોર્બર થશે, એબ્ઝોર્બર પર જશે, એબ્ઝોર્બર શું કરશે, બધી જ રેડિયેશનને એબ્ઝોર્બ કરે છે અને જે બી હીટ એનર્જી પ્રોડ્યુસ થાય છે એની અંદર જે બી વર્કિંગ ફ્લુઇડ ફ્લો થઈ રહ્યું છે એને આપણે, અને એ કેવું બને છે, ગરમ થાય છે, જેને આપણે સ્ટોરેજ ટેન્કમાં શું કરીએ છીએ, સ્ટોર કરીએ છીએ। હવે જે બી વોટર છે એ વોટર ને ક્યાં લઈ જવામાં આવે છે, હીટ એક્સચેન્જરમાં। હવે હીટ એક્સચેન્જરમાં શું થાય, એક્ચ્યુઅલી હીટ એક્સચેન્જરમાં વર્કિંગ ફ્લુઇડ હશે, પહેલા પોર્શનમાં આપણે વોટર લીધું છે, બીજા પોર્શનમાં વર્કિંગ ફ્લુઇડ તરીકે રેફ્રિજરન્ટ, એટલે કે જેનો બોઇલિંગ પોઈન્ટ ઓછો હોય એવું મટીરિયલ લેવાનું છે। બોઇલિંગ પોઈન્ટ ઓછો એટલે કે તમારે ઓછા ટેમ્પરેચરે એનું સરળતાથી વેપરમાં અથવા તો સ્ટીમમાં રૂપાંતર થઈ શકે એવું લિક્વિડ તમારે લેવાનું છે, એટલા માટે આપણે અહીંયા હીટ એક્સચેન્જરમાં વોટર લઈ શકતા નથી। ઓછા ટેમ્પરેચરે છે, ઇટ મીન્સ જે મટીરિયલ તમે લો છો એ કેવું હોવું જોઈએ, લો બોઇલિંગ પોઈન્ટ વાળું હોવું જોઈએ, મેઇનલી તમે મિથાઇલ આલ્કોહોલ તમે લઈ શકો છો, એ સિવાય રેફ્રિજરન્ટ 11 છે, રેફ્રિજરન્ટ 30 છે, મીન્સ R11, R30, 30, R140 એ પ્રકારના લિક્વિડ છે કે જેમનો બોઇલિંગ પોઈન્ટ બહુ જ ઓછો છે, આપણે ખાલી મિથાઇલ ક્લોરાઇડ યાદ રાખવાનું છે। સિમ્પલ કે જ્યારે એ હોટ વોટરને હીટ એક્સચેન્જરમાં લઈ જવામાં આવે છે ત્યારે હીટ એક્સચેન્જર, હીટ એટલે કે જ્યાં હીટની શું થાય છે, ઉષ્માની આપલે થાય છે, ત્યારે પાણી જે છે એ પોતાની જે ઉષ્મા છે એ કોને આપી દે છે, તો હીટ એક્સચેન્જરમાં રહેલા લિક્વિડને, ક્લિયર, વેપર જનરેટિંગ જે લિક્વિડ છે મિથાઇલ ક્લોરાઇડ
એને પોતાની ઉષ્મા આપી દેશે અને પાણી શું થશે ઠંડુ થશે એને અગેન પાછું કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવાનું છે અને એને અગેન પાછું સ્ટોરેજ ટેન્કમાં જશે સ્ટોરેજ ટેન્કમાંથી ક્લિયર અહીંયાથી જ્યારે તમારું જે વેપર જનરેટિંગ લિક્વિડ છે એ પાણીનું જે ઉષ્મા મેળવે છે ઉષ્મા મેળવીને એ ઇઝીલી સીધું શેમાં રૂપાંતર થઈ જાય છે વેપરમાં એટલે કે સ્ટીમમાં વેપર શું કરશે ટર્બાઇનને ફેરવશે ટર્બાઇન શું કરશે તો વેપરમાંની હીટ એનર્જીનું ઇઝીલી કઈ એનર્જીમાં રૂપાંતર કરે છે મિકેનિકલ એનર્જીમાં એટલે કે યાંત્રિક ઉર્જામાં અને તેની સાથે જોડાયેલો જે અલ્ટરનેટર હશે એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં સીધું રૂપાંતર કરે છે હવે ટર્બાઇનમાંથી જે સ્ટીમ લોસ થતી છે જેમ આપણે થર્મલ પાવર પ્લાન્ટમાં જોતા હતા એ જ પ્રમાણે જેટલી બી વેપર ટર્બાઇનમાંથી બહાર નીકળે છે ક્લિયર એ વેપરને આપણે ક્યાં લઈ જઈએ છીએ તો કન્ડેન્સરમાં લઈ જઈએ છીએ ક્લિયર કન્ડેન્સરમાં શું થાય છે સિમ્પલ તમે એનું ફિગર જોયેલી છે છતાં બી કન્ડેન્સર તમને આપી દઉં છું અહીંયા નોર્મલી કન્ડેન્સર શું હતું એક સિમ્પલ કન્ટેનર હતું કન્ડેન્સર હતું સિમ્પલ સિમ્પલ સોરી કન્ટેનર હતું જેની અંદર આપણે શું રાખેલું છે નંબર ઓફ બ્રાસની ટ્યુબ્સ નંબર ઓફ બ્રાસની ટ્યુબ્સ રાખેલી હતી હવે જ્યારે એક તરફથી હોટ ટર્બાઇન માંથી જે વેપર આવે છે તો સ્ટીમ એ ઉપરના ભાગમાંથી એન્ટર થશે ત્યારબાદ રાઇટ હેન્ડ સાઈડ નો જે ભાગ છે તેમાં નીચેના ભાગથી આપણે કોલ્ડ વોટર ને સર્ક્યુલેટ કરવાનું છે પ્લાસ્ટિક ટ્યુબ પર ક્લિયર તો શું થશે જ્યારે બી સ્ટીમ એન્ટર થશે અથવા તો વેપર એન્ટર થશે તો શું થશે એ કોર્નર સંપર્કમાં આવે છે કે જે પ્લાસ્ટિક ટ્યુબ માં વોટર સર્ક્યુલેટ થઈ રહ્યું છે એના ક્લિયર પ્લાસ્ટિક ટ્યુબ ના સંપર્કમાં આવે તો પ્લાસ્ટિક ટ્યુબ ને શું કરશે પોતાની ઉષ્મા આપી દેશે કારણ કે ટર્બાઇન માંથી જે વેપર બહાર નીકળશે એની પાસે કઈ એનર્જી રહેલી હશે હીટ એનર્જી હશે અથવા તો એને હોટ વેપર કહીશું ક્લિયર ગરમી હશે એ પોતાની સાથે જે બી હીટ એનર્જી અથવા તો ઉષ્મા ઉર્જા હશે એ કોને આપે છે બ્રાસ્ટિક ટ્યુબ એટલે બ્રાસ્ટિક ટ્યુબ ગરમ થશે અને એની અંદર સર્ક્યુલેટ થયેલું વોટર પણ શું થશે ગરમ હશે અને એ ઇઝીલી હોટ વોટર અહીંથી બહાર નીકળે છે અને વેપર જે છે એ પોતાની ઉષ્મા પ્લાસ્ટિક ટ્યુબ અથવા તો વોટરને આપીને ઠંડી પડે છે એ જ રીતે જો સ્ટીમ ઠંડી પડે તો લિક્વિડમાં રૂપાંતર થાય તો અહીંયા પણ જે બી વેપર છે વેપરને જો ઠંડુ પડશે વેપર કન્ડેન્સ થશે ઠંડુ પડશે તો એનું સમાન રૂપાંતરિત થશે કોલ્ડ સોરી લિક્વિડ ફ્લુઇડમાં રૂપાંતર થાય છે એ લિક્વિડ ફ્લુઇડને આપણે પાછું પંપ મારફતે ક્યાં લઈ જઈએ છીએ હીટ એક્સચેન્જરમાં ક્લિયર એટલે પંપ મારફતે ક્યાં લઈ જઈએ છીએ પાછા હીટ એક્સચેન્જરમાં અને આ આખી પ્રોસેસ શરૂ થાય છે અહીંયાથી જે પાણી બહાર નીકળ્યું છે ગરમ પાણી કે ગરમ પાણીને આપણે ક્યાં લઈ જવાનું છે કુલિંગ ટાવરમાં લઈ જવાનું છે કુલિંગ ટાવરમાં સિમ્પલ શું હતું કે સર્ક્યુલર શેપમાં ગ્લાસની ટ્યુબ્સ રાખેલી હતી સર્ક્યુલર શેપમાં ક્લિયર એક ચક્ર જેવી રચના હતી જેમાં બ્રાસ્ટિક ટ્યુબનું ક્રોસ સેક્શન તમને આ રીતે એક ચક્ર જેવું હતું જેમાં બ્રાસ્ટિક ટ્યુબ્સ જે બી હતી એ બ્રાસ્ટિક ટ્યુબ્સ કેવી રીતે હોલ્સ વાળી હતી મીન્સ કે કાણા વાળી બ્રાસ્ટિક ટ્યુબ્સ હતી જ્યારે બી હોટ વોટર એમાં એન્ટર થશે એટલે બ્રાસ્ટિક ટ્યુબ માંથી એ શું થશે એ હોલ્સ માંથી નીચેની તરફ ફ્લો થશે ક્લિયર નીચેની તરફ તમે શું રાખેલું હતું હર્ડલ્સ રાખેલા હતા તો હર્ડલ શું કરે છે એ પાણીના જે મોટા મોટા બૂંદ આવે છે વોટર પાર્ટિકલ્સ ના જે બિગ સોરી વોટર ના જે બિગ પાર્ટિકલ્સ છે એનું સ્મોલ પાર્ટિકલ્સ માં રૂપાંતર કરે છે શા માટે કરવું પડે કારણ કે સરળતાથી ઠંડુ થઈ શકે ત્યારબાદ તમે નીચેનો જે પોર્શન છે બોટમ સાઈડ થી તમે શું કરતા હતા કે એફડી ટ્રેન ની મદદ થી ઠંડી હવાને એન્ટર કરાવતા હતા એટમોસ્ફિયર ની જે બહારની હવા છે એને અંદર દાખલ કરાવતા હતા તો એર કોના સંપર્કમાં આવતી હતી હડર્સ દ્વારા જે પાણીના નાના નાના બૂંદો આવતા હતા એના સંપર્કમાં આવે છે એટલે હવા શું કરશે કે એ પાણીના બંધોમાંથી ઉષ્માને ખેંચી લેશે અથવા તો એબ્સોર્બ કરી લેશે અને હવા કેવી થઈ જશે ગરમ થશે અને ઓબ્વિયસ છે કે ગરમ હવા થાય એટલે વેઇટ લાઇટ થાય ક્લિયર અને વજન છે ઊંચું થાય અને ઉપરની તરફ ફ્લો થશે અને ઉપરના ભાગમાંથી તમારી હોટ એર બહાર નીકળશે અને પાણી જે છે ઠંડુ કરશે એ બોટમમાં શું થશે સ્ટોર થશે પંપ મારફતે પાણી લેવાનું છે કોલ્ડ વોટર અગેન એ કન્ડેન્સરમાં સર્ક્યુલેટ થઈ જતું પણ કુલિંગ ટાવર કઈ જગ્યાએ યુઝ થાય છે મેઇનલી કે જે જગ્યાએ બારમાસ પાણી રહેતું હોય રહેતું ના હોય એવી જગ્યાએ
તો આ તમારું થિયરી થઈ છે મીડિયમ ટેમ્પરેચર સોલર પાવર જનરેશન. ક્લિયર? મીડિયમ ટેમ્પરેચર સોલર થર્મલ પાવર જનરેશન, જેમાં મેઇનલી ટેમ્પરેચર મેં કીધું તે પ્રમાણે કે 150 ટુ કેટલું હોવું જોઈએ, 300 ની વચ્ચે, 300 થી 300 સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર હોય એવી જ જગ્યાએ તમે આ પ્રકારના પાવર જનરેશન યુઝ કરી શકો છો. હવે નેક્સ્ટ આપણે જોઈએ છે હાઈ ટેમ્પરેચર સોલર થર્મલ પાવર જનરેશન. ક્લિયર? આ જોયું આપણે મીડિયમ ટેમ્પરેચર માટે, હવે જોઈશું હાઈ ટેમ્પરેચર માટે. હવે જોઈએ છે આપણે હાઈ ટેમ્પરેચર માટે. હાઈ ટેમ્પરેચર સોલર થર્મલ પાવર જનરેશન, હાઈ ટેમ્પરેચર માટે જેનું ટેમ્પરેચર ગ્રેટર ધેન 300 થી જેનું ટેમ્પરેચર વધારે હોય એવા પ્રકારમાં, એટલે વર્કિંગ ટેમ્પરેચર જ્યારે 300 થી વધી જાય છે ત્યારે સોલર થર્મલ પાવર જનરેશનમાં આપણે કયા પ્રકારના કનેક્ટરનો યુઝ કરવાનો છે એ જોવાનું છે. તો નોર્મલી ફિગર તમને હું ડ્રો કરું છું. હેલિયોસ્ટેટિક કલેક્ટર નો યુઝ કરવાનો છે. હાઈ ટેમ્પરેચર સોલર થર્મલ પાવર જનરેશન, જેમાં મેઇનલી કલેક્ટરનો આપણે બાકીના ફંક્શન સેન્ડર છે પણ કલેક્ટર આપણે કઈ યુઝ કર્યું છે તો સોલર અરે હેલિયોસ્ટેટ ટાઈપ કલેક્ટર નો યુઝ કર્યો છે. હેલિયોસ્ટેટ કલેક્ટરની રચના તમને કીધું કે નોર્મલ જે સપાટી છે એ સપાટીના સપાટી ઉપર પેરાબોલિક શેપમાં આપણે શું રાખતા હતા, તો એ સપાટી ઉપર પેરાબોલિક શેપમાં વિવિધ પ્રકારના નંબર ઓફ મિરર્સ રાખેલા હતા. આ જે મિરર છે કેવા હતા, પોતાની પોઝિશન ઉપર શિફ્ટ થઈ શકે અથવા તો પોતાની પોઝિશન ઉપર શું થાય છે ખસી શકે છે. ઇટ મીન્સ કે જે પ્રમાણે સોલર મીન્સ કે સૂર્ય તમારી જે પ્રમાણે દિશા ચેન્જ કરે છે એ પ્રમાણે તમે એનું જે મિકેનિઝમ છે એને જે દિશા અરે એનું જે મિકેનિઝમ છે મીન્સ કે પર્ટિક્યુલર ડિરેક્શન છે મિરરની એ તમે શું કરી શકો છો ચેન્જ કરી શકો છો જેથી કરીને મેક્સિમમ રેડિયેશન આપણને મળી રહે. અહીંયા જે મિરર છે જ્યારે સરફેસ ઉપર તમે મિરરને પેરાબોલિક શેપમાં રાખો છો
which is known as a heliostate, एक नावड़ी शेप में आता है, each mirror will be known as a heliostate, clear? सेंटर में सूर आपन उसे आपन एब्जॉर्बर रखता था, जो रेडिएशन आवे छे ये मिरर ऊपर केंद्रित થાય છે, મિરર શું કરે છે, એને રિફ્લેક્ટ કરીને ક્યાં મોકલે છે, સેન્ટર માં તમે જે એબ્જોર્બર રાખેલું છે એની ઉપર, ક્લિયર? આની જે એબ્જોર્બર હતી એની જે બહારની સપાટી આપણે કેવા રંગથી રંગી દેતા હતા, બ્લેક કલર થી, જેથી કરીને મેક્સિમમ રેડિએશન મળી રહે અને મેક્સિમમ હીટ એનર્જી તો શું કરે છે, ગેઇન કરી શકે છે. તો ધીસ ઇઝ ધી હેલિયોસ્ટેટિક ટાઈપ કલેક્ટર. અહીંયા એ જ પ્રમાણે સિસ્ટમ રિલીઝ કર્યું છે. આ તમારી સરફેસ છે, લેન્ડ, બરોબર, જમીન ઉપર આપણે હેલિયોસ્ટેટિક કલેક્ટર રાખેલું છે. ક્લિયર? પર્ટિક્યુલર એંગલ તમે જોઈ શકો છો, ધીસ ઇઝ ધ મિરર હેલિયોસ્ટેટિક ટાઈપ કલેક્ટર. જેવું રેડિયેશન આવે છે એ મિરર ના કારણે રિફ્લેક્ટ થાય છે, રિફ્લેક્ટ થઈને સેન્ટરમાં આપણે અહીંયા શું રાખેલું છે, એબ્સોર્બર ની જગ્યાએ બોઇલર રાખેલું છે. ક્લિયર? તો બોઇલર ની જે બહારની સપાટી છે એ બહારની સપાટીને આપણે બ્લેક કલર થી પેન્ટ કરેલું છે, જેથી કરીને મેક્સિમમ રેડિયેશન ગેઇન કરી શકે છે, મેળવી શકે છે. ક્લિયર? તો એ રેડિયેશન મેળવીને અથવા તો બોઇલર જે બોઇલર શું કરશે કે રેડિયેશન વધારે પ્રમાણમાં એબ્સોર્બ કરશે. ક્લિયર? અને જે સપાટી છે એ મીન્સ બોઇલર ની અંદર જે બી વોટર આવી રહ્યું છે એ વોટર નું સિમ્પલ બોઇલર ની જે સપાટી છે બહારની સપાટી તો ધીરે ધીરે ગરમ થશે, ઇટ મીન્સ કે એની અંદર રહેલું પાણી એનું સમાન રૂપાંતર થશે સ્ટીમ માં, ધીરે ધીરે સમાન રૂપાંતર થવાની શરૂઆત કરે છે સ્ટીમ, એટલે કે વરાળ. એ વરાળ કોને મળે છે, તો ટર્બાઇન ને મળે છે. ક્લિયર? ટર્બાઇન શું કરે છે, સિમ્પલ, આ સ્ટીમ દ્વારા ટર્બાઇન રોટેટ થાય છે, રોટેટ થશે કઈ એનર્જી પ્રોડ્યુસ કરે છે, મિકેનિકલ એનર્જી, એની સાથે જોડાયેલું અલ્ટરનેટર, ઇટ મીન્સ ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરે છે. સિમ્પલ, ટર્બાઇન માંથી જે વધારાની સ્ટીમ છે, ક્લિયર, ટર્બાઇન માંથી બહાર આવતી સ્ટીમ ક્યાં લઈ જવામાં આવે છે, તો કન્ડેન્સર માં લઈ જવામાં આવે છે. તો કન્ડેન્સર માં શું થશે, સ્ટીમ કન્ડેન્સ થશે, ઠંડી પડે છે, અગેન સેનો રૂપાંતર થાય છે વોટર માં, કે વોટર ને પંપ મારફતે આપણે ક્યાં લઈ જવાના છે, બોઇલર માં, ત્યાં અગેન બોઇલર નું, બોઇલર માં શું થશે, એ વોટર નું સ્ટીમ માં રૂપાંતર થશે. સામે કેવી રીતે થાય છે, રેડિયેશન આવ્યું કેન્દ્રિત કોની પર થયું, બોઇલર ઉપર રેડિયેશન આવે છે, સીધું કેન્દ્રિત થાય છે બોઇલર ઉપર, બોઇલર ની જે બહારની સપાટી છે એ કેવી છે, બ્લેક કલર છે, મેક્સિમમ રેડિયેશન એબ્સોર્બ કરે છે, પોતાની જે હીટ છે વોટર ને આપે છે, વોટર નું સમાન રૂપાંતર થાય સ્ટીમ માં, અગેન એ જે બી કન્ડેન્સર છે, હવે કન્ડેન્સર માંથી જે પાણી બહાર નીકળે છે, અહીંયાની આ જે પ્રોપોર્શન છે, ઓલ લાઈક તમે આગળની જે થિયરી ચાલી એમાં જોઈ ગયા, કુલિંગ ટાવર આપણે યુઝ કર્યો છે, કન્ડેન્સર ને યુઝ કર્યું છે. ક્લિયર? સ્ટીમ જે આવે છે એ એની પાસે હીટ એનર્જી લઈ જશે, પોતાની હીટ એનર્જી કોને આપી જશે, તો કન્ડેન્સર માં જે બી વોટર ફ્લો થઈ ગયું છે, એ વોટર જે બી વોટર ફ્લો થાય સર્ક્યુલેટ થાય છે અને પોતાની ઉષ્મા ઉર્જા આપી દે છે, અને એ પાણી કેવું બને છે, હોટ બને છે, એને પાછું કુલિંગ ટાવર માં લઈ જાય છે, અહીં સ્ટીમ ઠંડી પડીને વોટર માં રૂપાંતરિત થાય છે. એ પણ તમે મીન્સ કે કન્ડેન્સર અને કુલિંગ ટાવર નું જે રચના છે મેં તમને આગળની થિયરી માં, એ સિવાય તમારું જે ચેપ્ટર નંબર 1 હતું થર્મલ પાવર જનરેશન, એમાં પણ આપણે માહિતી લઈ લીધી છે. સિમ્પલ પ્રોસિજર એક ની એક જ છે, તમારે ધ્યાન રાખવાનું છે કે લો ટેમ્પરેચર હશે તો લો ટેમ્પરેચર માટે કયું કલેક્ટર યુઝ કરો, તો ફ્લેટ ગેસ કલેક્ટર, ક્લિયર, અને સોલર ઓન. એ જ રીતે મીડિયમ માટે આપણે શું યુઝ કર્યું છે, તો મીડિયમ માટે આપણે યુઝ કર્યું છે પેરાબોલિક ટ્રફ કનેક્ટર, અને હાઈ ટેમ્પરેચર માટે આપણે યુઝ કરીએ છીએ હેલિયોસ્ટેટ કનેક્ટર. ક્લિયર? આ જે કલેક્ટર છે કયું લેશે તમારું, હેલિયોસ્ટેટ કલેક્ટર. લો ટેમ્પરેચર કેટલું છે, 100 સેલ્સિયસ થી ઓછું, મીડિયમ 100 અને હાઈ, મીડિયમ રહેશે તમારું 150 થી 300 ની વચ્ચે નું, અને હાઈ જે છે 300 થી વધારે નું રહેશે. તો આજના લેક્ચર ના બે ટોપિક હતા આપણે, મીડિયમ અને હાઈ ટેમ્પરેચર સોલર પાવર જનરેશન તે પૂરું કર્યું. નેક્સ્ટ લેક્ચર માં આપણે સોલર પીવી સિસ્ટમ વિશે માહિતી લઈશું. ટિલ જય સ્વામિનારાયણ.